મોરબીમાં રાજપૂત સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહના કાર્યક્રમમાં આવેલા માજી મુખ્યમંત્રીએ વર્તમાન સરકાર ઉપર નિશાન સાધ્યો હતું. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વર્તમાન મંત્રી કિરીટસિંહ, માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને ત્યારે સમાજના આગેવાનો દ્વારા સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે અને સમાજના દીકરા દીકરીઓને એક સમાન સમજીને તેઓને વધુમાં વધુ શિક્ષણ આપવા માટે થઈને ટકોર કરી હતી. તો આ કાર્યક્રમ પૂરો થયા બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અંદર દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો બોરિંગ બની ગયેલ છે. હાલમાં જે અધિકારીઓને પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ હપ્તાશાહીમાં જીવતા હોય છે અને લઠ્ઠાકાંડ પછી કોઈ અધિકારીની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી, જેથી કરીને આમ તેઓએ વર્તમાન સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. છેલ્લા રવિવારે અમારા મોરબી રાજપૂત સમાજના આગેવાનો, સમાજના બુદ્ધિજીવી વિદ્યાર્થી ભાઈ બહેનો જે સારા ટકાએ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તીર્ણ થયા હોય એમને સન્માનવાનો એક કાર્યક્રમ રાખતા હોય છે, એના અનુસંધાનમાં આજે મોરબી આવ્યો હતો. સરસ મજાનો કાર્યક્રમ છે અને હું મોરબી સ્ટેટનો આભાર માનું છું કે પોતે 5 વીઘા જમીન સમાજને આપેલી છે. જરૂર પડે બીજા પણ 5 વીઘા સમાજને આપે એવી પ્રાર્થના કરું છું અને બા સાહેબના હાથે જ નવા સમાજનું ખાતમુહૂર્ત થાય એવી પણ હું સમાજના આગેવાનોને વિનંતી કરું છું. સી જવાબદાર ગવર્મેન્ટ જ હોય, શાસન જ જવાબદાર હોય. પોલીસ અધિકારીઓની બદલી કરવી એ ઉકેલ નથી. બધા પોલીસ અધિકારીઓ એવા નથી હોતા જેને પોલિટિકલ પ્રોટેક્શન મળે છે ને એ જ હપ્તાશાહીમાં જીવતા હોય છે. અધિકારીઓનો વાંક ન હોય, અધિકારીઓના માલિકોનો વાંક હોય. અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી દારૂબંધી બંધ ન થાય. વ્હીલ જોઈએ વ્હીલ. ગુજરાતમાં આ દારૂબંધી કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે, ભ્રષ્ટાચારનો બોરિંગ બની છે. જો દીવમાં દારૂ મળતો હોય, દમણમાં મળતો હોય, આબુમાં મળતો હોય, ઉદયપુરમાં મળતો હોય, પેલી બાજુ જાઓ તો મુંબઈને સરહદ ઉપર વાપીથી પછી મળતો હોય, તો આ આર્ટિફિશિયલ દારૂબંધીની નીતિ સક્સેસ ન થાય, સફળ ન થાય. આપણે એને ભ્રષ્ટાચારનો હબ બનાવી કાઢ્યું છે અને એના લીધે લોકો ડ્રગમાં ચડી ગયા છે. 1 લાખ કરોડનો જો ડ્રગ પકડાતો હોય, 30-40 હજાર કરોડ રૂપિયા તો લોસ, રેવન્યુ લોસ હોય ગુજરાતને. શું માંડ્યું છે આ ગાંધીજીના નામે? ક્લિયર થવું જોઈએ. કોઈ દિવસ આવી કુલડીમાં કોણ નહીં ભાગવું જોઈએ. આ નીતિથી મુંબઈમાં, આ નીતિથી દિલ્હીમાં, કલકત્તામાં કે મદ્રાસમાં શું ભાઈ બહેનો નથી? ત્યાં લોકો પીને બેફામ ગુંડાગીરી કરે, બેન દીકરીઓની મશ્કરીઓ કરે છે. કોને બેવકૂફ બનાવીએ છીએ આપણે? પણ મોટાભાગે સરકારની મહેરબાનીથી અડ્ડા ચાલતા હોય છે, એને પોલિટિકલ કન્વર્ઝન હોય છે, મતની લાલચમાં એમને સરકાર પ્રોટેક્શન આપે, પ્રોટેક્શનમાંથી આવો ખરાબ દારૂ પી લોકો મરી જાય, એના બાપનું શું જાય?